એન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર અમારા રિપોર્ટર જગદીશ સોલંકી મહેશ ગોસાઈ સાથે. ગાંધીનગર જિલ્લા કલોલ તાલુકાના ખાત્રજ ગામનો વિકાસ માત્ર કાગળ પર. ખાત્રજ ગામમાં રોડની હાલત કફોડી. ગુજરાતમાં મંત્રીઓ માટે મોટા 6 લેન રોડ બનાવવામાં આવે છે, પરંતુ જ્યારે ગામડાની વાત આવે તો ગામના રોડ રસ્તા નામે 0 હોય છે. હાલમાં અમારી એચબીએનની ટીમ કલોલના ખાત્રજ ગામની મુલાકાત લીધી તો જાણવા મળેલ કે ગામના સરપંચ નવયુવાન છે અને બીજેપીમાં યુવા નેતા છે અને તેમના પિતા પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે. ખાત્રજ ગામથી સાથે જ ગામના રોડ હાલત એવી છે કે ગાડીમાં બેસીને જાઓ તો તમારા શરીરની તમામ નસો ખોલી નાખે. ખાત્રજ ગામની આવી હાલતનો જવાબદાર કોણ? અમારા અહેવાલની ખાત્રજ ગામના રોડની હાલત સુધરશે કે પછી આ ખાડા કાન કરશે? બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે. આ રોડની હાલત ક્યાં ની આવી છે? આ તો વર્ષો ચાલનો છે સાહેબ. કોઈથી નેટવર્ક કેટલા ટાઈમ કેટલા લગભગ કેટલા વર્ષથી છે? આવો આવો ખાસાથી મેં જોઉં છું. આનો કોઈ નિકાલ જ આવતો નથી. તમારે રિક્ષા અહીંથી ચલાવો છો તો આ રોડના લીધે તમારા રિક્ષામાં કેટલો ખર્ચો આવે છે? વર્ષે આવી જાય 1500 રૂપિયા આવી જાય મેં અઠવાડિયે ને અઠવાડિયે આવે. તમે આ સરપંચ બધા કોઈ જોવા આવે છે રોડનું? એવું તો કોઈ અમે ધ્યાન રાખતા નહીં જાય. સરપંચ કોઈ જોવા આવતું નથી.